हेलो फ्रेंड्स, एनबी एजुकेशन में आपनु स्वागत छे। हूँ छू बामणिया नयन। वीडियो ने लाइक करो, सब्सक्राइब करो और शेयर करो। हेलो फ्रेंड्स, आज आपणे धोरण 12 विषय आंकड़ाशास्त्र एनु जे त्रीजु चेप्टर छे सुरेख नियत संबंध, जेमा आजे स्वाध्याय 3 नो विभाग डी शीखवाना छे। ए पण नाना दाखलाने रिलेटेड ज छे। जुदी जुदी अमुक नवी मेथड एकाद बे पॉइंट आवशे, જે આપણે ટૂંકમાં આ વિભાગ ડીનો પોઈન્ટ આખો આપણા વિડીયોમાં કવર અપ કરશું, અને આખાખો વિડીયો જોશો તો જ તમને વિભાગ ડી સમજાશે કે શું કહેવા માંગે છે। એટલે દરેક વિડીયો જે મૂકું છું એ પૂરેપૂરો અને પરફેક્ટ જો, સાથે બુક રાખો અને નોટ ડાઉન કરતા જાઓ, જેથી કરીને તમને એ સરળતાથી સમજાય જાય। વિભાગ ડી એના પહેલાં જે 7 ક્વેશ્ચન છે એ થિયરીકલ છે। દાખલાની શરૂઆત 8મે દાખલાથી થાય। એટલે આપણે 8મો દાખલો જોઈએ। જો બે સંબંધિત ચલ એક્સ અને વાય માટે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર 80, સિગ્મા વાય એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર 60, એક્સ બાર બરાબર 8, વાય બાર બરાબર 10 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો। હજી એકવાર રિપીટ કે નિયત સંબંધ રેખા કઈ, એટલે આપણે તરત જ આ ચેપ્ટરના 5 સ્ટેપ પકડી લેવાના અને એ 5 સ્ટેપને અનુસરી અને દાખલાની શરૂઆત કરવાની, પછી ભલે દાખલો મોટો હોય કે નાનો હોય। આપણે સૂત્ર સિલેક્શન કરીએ કે પહેલો સ્ટેપ એક્સ બાર અને વાય બાર જે ઓલરેડી રકમમાં આપેલ જ છે, છે એક્સ બાર 8 અને વાય બાર 10, એટલે ફર્સ્ટ સ્ટેપ આપણે કમ્પ્લીટ તૈયાર જ છે। નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ બી, હવે તમે જોઈ શકો કે બીના આટલા આપણી સામે 9 સૂત્ર છે। હવે 9 સૂત્રમાંથી આપણે કયું અપ્લાય કરવું તે એક ખાસ જોવાનું બને છે। હવે આપણે કઈ માહિતી આપેલી છે ને એના ઉપર ડિપેન્ડ રાખવાનું કે 8મા દાખલામાં કઈ માહિતી આપેલી છે જે બંધ બેસતી સૂત્રમાં બેસે। તો આપણે જોઈએ તો કે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર સમથિંગ જેવું કંઈક છે, તો આપણે અત્યારે એ રિલેટેડ માહિતી જોઈ અને આપણે કહી શકીએ કે બીનું આ જે મોટા દાખલાનું પહેલું સૂત્ર છે એ લાગુ પાડી શકાય છે। ત્યારબાદ બી માટે આપણે આ સૂત્ર મૂકીને આગળ વધશું। ત્યારબાદ ત્રીજો સ્ટેપ અંતઃખંડ એ, વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, એટલે એ મળી જશે આપણે। અને ત્યારબાદ ચોથો સ્ટેપ સમીકરણ અથવા રેખા જે આપણે માંગ્યું છે એ, એટલે 4 સ્ટેપે આપણો દાખલો જે આ છે પૂરો થાય છે, કેમ કે નિયત સંબંધ રેખા જ માંગી છે, અંદાજિત કિંમત શોધવાની નથી, એટલે વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ। આવી રીતે 4 સ્ટેપે આપણે આ દાખલો ગણશું। દાખલા નંબર 8નો પહેલો સ્ટેપ એક્સ બાર બરાબર 8 અને વાય બાર બરાબર 10 જે તૈયાર જ છે। ત્યારબાદ બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર, પહેલાંની કિંમત 80 અને જે છેદમાં એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર છે એની કિંમત છે 60, તમે સૂત્રમાં પણ જોઈ શકો છો એક્સ માઇનસ એક્સ બાર 60 છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર 60 છે અને એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર 80 છે, એટલે 60 ભાગ્યા આપણે 80 કરીએ એટલે 0.75 આપણો જવાબ આવશે, એટલે બી આવશે 0.75। ત્યારબાદ સ્ટેપ નંબર 4 માં, સ્ટેપ નંબર 3માં એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, વાય બાર 10 માઇનસ બી 0.75, એક્સ બાર 8, 0.75 ગુણ્યા 8 કરતાં 6 આવે અને 10ના 10 માંથી 6 જાય તો એ બરાબર 4। ત્યારબાદ ચોથો સ્ટેપ વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ, એટલે એ બરાબર 4 પ્લસ બી 0.75 એક્સના એક્સ, આ આપણા માટે થઈ નિયત સંબંધ રેખા। ત્યારબાદ છે દાખલા નંબર 9, જો એક્સ બાર બરાબર 30 વાય બાર બરાબર 50 આર બરાબર 0.8 અને એક્સ અને વાયના પ્રમાણિત વિચલન અનુક્રમે 2 અને 5 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો। અહીંયા પણ આપણે સ્ટેપ જ અનુસરશું, એક્સ બાર અને વાય બાર પહેલો સ્ટેપ 30 અને 50 રકમમાં આપેલ છે, બીજો સ્ટેપ બી બરાબર આર ઇન્ટુ એસ વાય છેદમાં એસ એક્સ, કેમ કે આટલા સૂત્રમાંથી આપણે આર આપ્યા એસ વાય ને એસ એક્સ આપેલા છે, એટલે બીજા સ્ટેપનું સૂત્ર આ થશે બી બરાબર આર ઇન્ટુ એસ વાય છેદમાં એસ એક્સ, કેમ કે રકમમાં એ માહિતી આપેલ છે, આર એટલે 0.8, એસ વાય એટલે 5 ને એસ એક્સ બરાબર 2, એટલે 5 ભાગ્યા 2 કરીએ એટલે 2.5 ગુણ્યા 0.8 કરતાં બી આવશે 2। ત્યારબાદ સ્ટેપ નંબર 3માં એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર,
वाई बार पचास माइनस बी एट एक्स बार एट तीस तीस बे साइठ एट पचास मे साइठ जाए तो ए बराबर माइनस दस। त्यारबाद चौथो स्टेप वाई केप बराबर ए प्लस बी इंटू एक्स एट्ले माइनस दस प्लस बी एट्ले बे अने एक्स ना एक्स। आ रीते चौथा स्टेप नु आपणुं समीकरण वाई केप बराबर माइनस दस प्लस बे एक्स आवशे। दाखला नंबर दस, जो वाई नी एक्स पर नी नियत संबंध रेखा वाई केप बराबर अगियार प्लस त्रण एक्स अने एस एक्स जेम एस वाई बराबर त्रण जेम दस होय तो निश्चायकता नो अंक शोधो आर स्क्वेर मेळवानो। बराबर, हवे आ वाई केप समीकरण आप्युं एना ઉપરથી આપણે a મળશે અને b મળશે, કેમ કે y કેપ સમીકરણમાં પેલા હોય એ a હોય અને x ની બાજુમાં હોય સહગુણક તરીકે b હોય, એટલે a બરાબર 11 અને b બરાબર 3, એના આધારે આપણે નિશ્ચાયકતાનો આંક r સ્ક્વેર મેળવવાનો અને y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય તે પણ જણાવવાનું। દાખલા નંબર 10 માં જે આપ્યું એ y કેપ બરાબર 11 પ્લસ 3x માટે એ બરાબર 11 અને બી બરાબર 3 એસ એક્સ જેમ એસ વાય એટલે એસ એક્સ 3 અને એસ વાય 10 આર સ્ક્વેર મેળવવાનો। હવે આપણે સીધે સીધું બી નો સૂત્રનો ઉપયોગ કરશું જેમાં આર આવે બી બરાબર આર ઇન્ટુ એસ વાય છેદમાં એસ એક્સ, કેમ કે આપેલ માહિતીના આધારે બીનું આ સૂત્ર સુટેબલ થાય, જુદા જુદા બીના 9 સૂત્ર છે એમાંથી આપણે આ સૂત્ર જ લેશું કેમ કે એ પ્રમાણેની જ આપણે પાસે વિગત આપેલ છે। ત્યારબાદ બી બરાબર 3 બરાબર આર ના આર એસ વાય એટલે 10 ને એસ એક્સ બરાબર 3। હવે આરને એકલા કરતા 3 ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જાય એટલે 3 ગુણ્યા 3 બરાબરના બરાબર આર 10। હવે આર એકલા કરીએ એટલે 10 ભાગાકારમાં એટલે 3 3 9 ભાગ્યા 10 કરીએ એટલે આર બરાબર આવશે 0.9। આપણે નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર મેળવવાનો, તો જે આર મેળવો એનો આપણે વર્ગ કરી દઈએ એટલે મળશે આર સ્ક્વેર, એટલે 0.9 નો વર્ગ કરવાથી 0.81 આવશે જે આપણા માટે નિશ્ચાયકતાનો આંક ગણાશે। અને બીજું એક કહી શકીએ કે નિયત સંબંધ મોડેલ પરથી 81% ચલન આપણે જોવા મળે છે। દાખલા નંબર 11, જો પ્રચલિત સંકેતમાં એન બરાબર 7 સિગ્મા યુ બરાબર 2 સિગ્મા વી બરાબર 25 સિગ્મા યુ સ્ક્વેર 160 અને સિગ્મા યુ વી 409 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક શોધો અને એનું અર્થઘટન કરો। અહીંયા આપણે યુવીના સૂત્રનો ઉપયોગ કરશું બી મેળવવા માટે। અગિયારમાં દાખલામાં નિયત સંબંધાંક શોધો એટલે કે માત્ર ને માત્ર આપણે બીજ શોધવાનું છે અને એનું અર્થઘટન કરવાનું છે, રેખા મેળવવાની નથી। એટલે આપેલ આ જે વિગત છે એના ઉપરથી આપણે બીનું ક્યુ સૂત્ર લાગુ પડે, 9 સૂત્રમાંથી આપણે યુવી વાળું સૂત્ર લાગુ પડે કે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર। એન બરાબર 7 સિગ્મા યુવી 409 માઇનસ સિગ્મા યુ 2 અને સિગ્મા વી બરાબર 25, ત્યારબાદ એન બરાબર 7 સિગ્મા યુ સ્ક્વેર 160 માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર એટલે સિગ્મા યુ એટલે કાઉન્સમાં 2 અને એનો વર્ગ, 7 ગુણ્યા 409 એટલે 2863 માઇનસ 25 2 50 અને 7 ગુણ્યા 160 એટલે 1120 માઇનસ 2 નો વર્ગ 4। ત્યારબાદ આમાંથી આ બાદ કરતા એટલે આવશે 2813 છેદમાં 1116, બંનેનો ભાગાકાર કરતા બી આવશે 2.52। આપણો મેળો નિયત સંબંધાંક મેળો બી। ત્યારબાદ હવે એનું અર્થઘટન કરીએ કે જ્યારે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય ત્યારે વાયની કિંમતમાં 2.52 એકમનો વધારો થશે, જે આ નિયત સંબંધાંક આપણે જે બી મેળો એનું અર્થઘટન છે। દાખલા નંબર 12, જો બીવાય એક્સ બરાબર 0.8 તો નીચેના યુ અને વી માટે બી વી યુની કિંમત શોધો। એટલે આપણે બધાય આ જે પેટા 3 દાખલા છે ત્રણે ત્રણની અલગ અલગ ગણતરી થશે જેમાં આપણે બીવાય એક્સ 0.8 લઈ અને બી વી યુની કિંમત મેળવવાની છે। એના માટે બીવાય એક્સ ઉપરથી બી વી યુ મેળવવા માટે આપણે સૂત્ર નંબર આ જે છે બી વી યુનું આ સૂત્ર ઉપયોગ થશે, સૂત્રની બુકમાં આપણે જોઈએ તો એના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે બી વી યુનું જે આ સૂત્ર છે બી વી યુ બરાબર બીવાય એક્સ ઇન્ટુ સી એક્સના છેદમાં સી વાય, આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું। બીવાય એક્સ તો ઓલરેડી આપેલા જ છે, આ મેળવવાના છે। સી એક્સ એટલે શું? તો કે એક્સને જેના વડે ગુણવા કે ભાંગવામાં આવે ને એને કહેવાય સી એક્સ, અને સી વાય એટલે વાયને જેના વડે ગુણવા કે ભાંગવામાં આવે એને કહેવામાં આવશે સી વાય। એ રકમમાં આપણે જોઈએ હવે પહેલો દાખલો કે એક્સને
यू बराबर एक्स माइनस 105। एक्स ने मात्र ने मात्र एक्स में 105 बात कर गुणाय नहीं भांगाय नहीं माटे आ पेला दाखला में सी एक्स तो के एक आवे अने सी वाई तो के वाई ने पण कोई ना वड़े गुणा के भांगा नहीं एटले सी वाई बराबर पण एक। त्यारबाद हवे बीजा दाखला में सी वाई सी एक्स शू लेशू तो के एक्स ने 100 वड़े भांगा बाद बाकी कोई इफेक्ट ज न थाय गुणाकार ने भांगाकार नहीं थाय माटे 100 वड़े भांगा एटले सी एक्स बराबर 100 अने वाई ने 50 वड़े भांगा एटले सी वाई बराबर 50। नेक्स्ट त्रीजा दाखला में एक्स ने 10 वड़े गुणा बराबर ने काउंस माइन ब्रेकेट 10 छे तो सी एक्स बराबर ध्यान रखो जयरे गुणा हो त्यारे सीधा 10 ने 1/10 लेवा एवी रीते वाई ने कोई वड़े भांगा के गुणा नहीं एटले सी वाई बराबर 1 लेशो। क्लियर अभी रीते दरेक दाखला में बी वाई एक्स तो 0.8 ज रहे आ मेळवाना छे पहला दाखला में सी एक्स एक्स ने सी वाई एक बीजा दाखला में सी एक्स 100 सी वाई 50 और तीजा दाखला में सी एक्स बराबर 1/10 और सी वाई बराबर 1 અને 12માં દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો ત્રણે ત્રણમાં જોઈએ પહેલા દાખલાનો આપણે જવાબ કે યુ બરાબર એક્સ માઇનસ 105 અને વી બરાબર વાય માઇનસ 90 સી એક્સ કોઈ વડે ભાંગ્યા નથી એટલે સી એક્સ એક ને વાયને પણ કોઈ વડે ગુણ્યા કે ભાંગ્યા નથી એટલે સી વાય બરાબર 1 હવે બી વી યુ બરાબર બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ ના છેદમાં સી વાય એટલે 0.8 સી એક્સ એક ને સી વાય 1 એટલે બી વી યુ પણ 0.8 જ રહેશે। ત્યારબાદ બીજો દાખલો કે યુ બરાબર એક્સ માઇનસ 1400 છેદમાં 100 અને વી બરાબર વાય માઇનસ 750 ભાંગ્યા 50 મતલબ કે એક્સ ને 100 વડે ભાંગ્યા એટલે સી એક્સ બરાબર 100 અને વાય ને 50 વડે ભાંગ્યા એટલે સી વાય બરાબર 50 સૂત્ર મૂકશું બી વી યુ બરાબર બી વાય એક્સ ઇન્ટુ સી વાય છેદમાં સી એક્સ જ્યાં બી વી યુ ની કિંમત બી વાય એક્સ બરાબર 0.8 સી એક્સ બરાબર 100 અને સી વાય બરાબર 50 100 ભાંગ્યા 50 એટલે 2 8 ગુણ્યા 0.2 એટલે બી વી યુ આવશે 1.6। ત્યારબાદ ત્રીજો દાખલો યુ બરાબર 10 કૌંસમાં એક્સ માઇનસ 4.6 એટલે કે એક્સને 10 વડે ગુણ્યા એટલે સીધા સી એક્સ 10 નહીં લેશું 1/10 લેશું ગુણ્યા એટલે અને વી બરાબર વાય માઇનસ 75 મતલબ કે વાયને કોઈ વડે ગુણ્યા કે ભાંગ્યા નથી માત્ર બાદ જ કર્યા એટલે સી વાય બરાબર 1 સૂત્ર મૂકશું બી વી યુ બરાબર બી વાય એક્સ ઇન્ટુ સી એક્સ ના છેદમાં સી વાય બી વાય એક્સ એટલે 0.8 સી એક્સ એટલે 1/10 અને સી વાય એટલે 1 અંશનો છેદમાં એટલે 10 નીચે આવે 1 ઉડી ગયા એટલે 1/10 0.8 ભાંગ્યા 10 કરીએ એટલે 0.1 1 ભાંગ્યા 10 કરીએ એટલે 0.1 ગુણ્યા 0.8 એટલે બી વી યુ આવશે 0.8। આવી રીતે આ મોસ્ટ એમપી દાખલો છે જે દાખલા નંબર 12 છે એ ખાસ ધ્યાન રાખવું। દાખલા નંબર 13 એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામ મળ્યા અહીંયા રકમમાં એક ખાસ ધ્યાન રાખજો વિગત આપી એક્સ અને વાય અવલોકનની સંખ્યા એન બરાબર 8 તમે પણ આ બુકમાં ટીક માર્ક કરી લેજો મધ્યક એટલે એક્સના મધ્યકને એક્સ બાર 100 કહેશું અને વાયના મધ્યકને વાય બાર બરાબર પણ 100 ત્યારબાદ મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો મધ્યક એટલે એક્સ બાર એમાંથી લીધેલા વિચલન એટલે માઇનસ એક્સ એના વર્ગ નો સરવાળો એટલે આ પેલું છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અને આ છે સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર 130 અને 145। ત્યારબાદ મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારોનો સરવાળો એટલે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર સ્ક્વેર સિગ્મા બરાબર 115 નિયત સંબંધ રેખા મેળવો એના માટે આપણે સૂત્ર જોશું પહેલો સ્ટેપ નિયત સંબંધ રેખા મેળવે એટલે સ્ટેપ બાય સ્ટેપ અનુસરશું પહેલો સ્ટેપ એક્સ બાર અને વાય બાર બીજો સ્ટેપ બી માટે આપણે અત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું પહેલાં અને ત્રીજો સ્ટેપ અંતઃખંડ અને ચોથો સ્ટેપ વાય કેપ સમીકરણ સૂત્રમાં તો દાખલામાં જોશો તો આ બધી વિગતો આપણે આપેલી છે સ્ટેપ નંબર 1 એક્સ બાર અને વાય બાર પણ તૈયાર આપેલ છે બંનેની કિંમત 100 છે સ્ટેપ નંબર 2 બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એટલે 115 ના છેદમાં 130 એટલે બી આવશે 0.88। ત્યારબાદ સ્ટેપ નંબર 3 એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર વાય બાર 100 માઇનસ બી 0.88 અને એક્સ બાર 100 એટલે 0.88 ગુણ્યા 100 કરતા 88 અને 100 માંથી 88 જાય એટલે એ બરાબર 12। ત્યારબાદ સ્ટેપ નંબર 4 નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ એટલે 12 પ્લસ બી એટલે 0.8 અને એક્સના એક્સ
આપણા માટે મળી નિયત સંબંધ રેખા. થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.